તો આજના આપણે આ વિડીયોમાં આપણે જોઈ રહ્યા છે VNSGU યુનિવર્સિટીની વેબસાઇટ ઉપરથી ઓનલાઈન જે પરીક્ષાઓ કન્ડક્ટ થઈ રહી છે તેનું રિઝલ્ટ એવરી ડે અપડેટ થાય છે. તો આજે એવું જ આપણે એક રિઝલ્ટ જોવા જઈ રહ્યા છે. મેથડ બહુ જ સરળ છે, ઇઝી છે, ધ્યાનથી સાંભળજો. તો આ રીતે તમારે ગૂગલ ક્રોમ ઉપર કરવાનું રહેશે. ગૂગલ ક્રોમના અંદર vnsgu.ac.in ત્યાં જઈ અને તમારે આ રીતે સર્ચ કરવાનું રહેશે. તો VNSGU ની વેબસાઇટ ઓપન થશે. VNSGU ની વેબસાઇટ જેવી ઓપન થાય તમારે નીચે આવી અને ઓનલાઈન એક્ઝામિનેશન શું જોવાનું છે. ઓનલાઈન એક્ઝામિનેશનનો તમને ઓપ્શન દેખાશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમને દેખાય તમે ક્લિક કરશો તો એના અંદર ન્યૂ, દેટ મીન્સ કોઈક નવી વિન્ડો ઓપન થઈ છે. તમે જોઈ શકો છો. તમે થોડા નીચે આવશો તો ઓનલાઈન એક્ઝામ રિઝલ્ટ, યસ, ઓનલાઈન એક્ઝામ રિઝલ્ટ પર ટિક કરશો તો તમારી જે ડેટે એક્ઝામ થઈ હશે એ ડેટ સાથે રિઝલ્ટની એક ફાઇલ હશે. આપણે 28/12/2021ની વાત કરીએ, રિસન્ટલી જે એક્ઝામ થઈ, રાઈટ, એમાં તમે જોઈ શકો તો BSc બાયોટેકનોલોજી, MSc બાયોટેકનોલોજી, રાઈટ. એ રીતે તમારે બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ, બેચલર ઓફ આર્ટ્સ, તમારે તમારા કોર્સ ઉપર જવાનું છે અને આ રીતે તમે એક ફાઇલ ડાઉનલોડ કરી શકો છો. હું અત્યારે કરું છું માસ્ટર ઓફ કોમર્સ અને એ પર માર્કેટિંગ મેનેજમેન્ટની, કે જેના અંદર ફાઇનાન્શિયલ એન્ડ મેનેજમેન્ટ જે અત્યારે MCOM SEM 3માં છે એની ફાઇલ ડાઉનલોડ કરીને તમને બતાવું છું કે કઈ રીતે આના અંદર તમારે તમારું રિઝલ્ટ જોઈ શકો છો. આ રીતે તમારી ફાઇલ ઓપન થઈ. હવે તમે જોઈ શકો છો કે ફર્સ્ટ કોલમના અંદર શું આપેલું છે, સેકન્ડ કોલમના અંદર તમારો જે SP ID છે એ SP ID આપેલો હશે, રાઈટ. અને એની સાથે સાથે તમારું નામ પણ હશે, તમારો સીટ નંબર પણ હશે. 50માંથી કેટલા ગુણ્યા આવે તમે તે લાસ્ટ કોલમમાં જોઈ શકો છો. તો આ રીતે પ્રોપર એક રિઝલ્ટ તમે VNSGU વેબસાઇટ પરથી જોઈ શકો છો. થેન્ક યુ સો મચ.